આજે આકાશવાણી ભુજનો સ્થાપના દિવસ 58 વર્ષ સુધી અને આજના ડિજિટલ યુગના પડકારો વચ્ચે પણ પ્રસારણ ટકી રહ્યું. સમાચાર માધ્યમ તરીકે ટીવી અને મોબાઈલના પ્રભુત્વ બાદ પણ સરહદી વિસ્તાર કચ્છમાં જેનું મહત્વ જળવાઈ રહ્યું છે તેવા આકાશવાણીના ભુજ કેન્દ્રને આજે 58 વર્ષ પૂર્ણ થયા છે. દુકાળ, ભૂકંપ, વાવાઝોડા તથા સરહદી બનાવો ઉપરાંત કેન્દ્ર બંધ થવાથી ભીતિના પડકારો વચ્ચે પણ પ્રસારણ ટકી શક્યું છે. 10 ઓક્ટોબર 1965 કોલેજ રોડ સ્થિત ફતેસિંહના ખોરડા સ્મિત બંગલોઝમાં સૌ પ્રથમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. માત્ર 1 કિલો વોટની ક્ષમતા સાથે શરૂ થયેલા આ કેન્દ્રનું આજે 20 કિલો વોટની કેપેસિટી સાથે સમાચાર, સંગીત સહિતના મહત્વના કાર્યક્રમો પ્રસારિત કરી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર વધારે ફોકસ કરાઈ રહ્યું છે જેથી લોકો કચ્છને ઓનલાઈન સાંભળી શકે. કચ્છ જિલ્લા મથકે 58 વર્ષથી વિવિધ કાર્યક્રમો અને સમાચાર પ્રસારિત કર્યું. એર ભુજ 1965 સૌ પ્રથમ ભુજમાં રાજાશાહી મકાનમાં આકાશવાણી શરૂ કરવામાં આવ્યું. 10 વર્ષ બાદ 21 એપ્રિલ 1975 રોજ હાલ જે સંકુલ છે તેમાં સ્થળાંતરિત થયું. શરૂઆતમાં 1 કિલોવોટની ક્ષમતાનું ભુજ કેન્દ્રનું પ્રસારણ શહેરના પણ અમુક વિસ્તારમાં નહોતું સંભળાતું, જે વધીને રજૂઆતના પગલે 10 કિલોવોટ કરવામાં આવ્યું અને આજે 20 કિલોવોટ સાથે પ્રસારિત થઈ રહ્યું છે. આકાશવાણીએ કચ્છ માટે રેડિયો સમાચાર માધ્યમ તરીકે મહત્વનો રોલ અદા કર્યો છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV કચ્છ.